Namo Doi Savai Antanam, Namo Doi Savai Danam, Namo Doi Savai Riyanam, Namo Doi Savai Jayanam, Namo Doi Savai Tridavati Savanam, Omkara Mindu Sanyavta Nityam Jayanti Yogina, Kamadam Okshadam Che Omkara Ayinam Ronam, Manginam Bhagavani Romadam Gautamurni, Manginam Kunkundari Ujendram Vosumangam Namasamari Sadaan, Svanubhutya Chakasti Chiksovai Bhavaya Sarvama, Kivau Niyutani Dada. Kalas Amrut Bhagavan Amrut Chandracharya lakhi Kalas Amrut no swadhyay apne kari rahya chhe ema sarva vishuddhi gnan adhikar puro thayo have parishishth ma apne pehlo kalas etle kalas 247 no swadhyay puro karyo aaje bijo kalas etle 248 ma kalas નો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. સમયસારમાં 248માં કળશની પહેલા જે વાત કરવામાં આવી છે એને જરા સમજીએ. એમાં એ વાત કહેવામાં આવી છે પહેલા કે તત અતતના બે ભંગ, એક અનેકના બે ભંગ, સત અસતના સત અસતમાં દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી ને ભાવથી એટલે એના 8 ભંગ થયા અને નિત્ય અનિત્યના 2 ભંગ એમ બધા મળી અને 14 ભંગ થયા. તો આ 14 ભંગોમાં એમ બતાવ્યું કે એકાંતથી જ્ઞાન માત્ર આત્માનો અભાવ થાય છે અને અનેકાંતથી આત્મા જીવતો રહે છે. અર્થાંત એકાંતથી આત્મા જે સ્વરૂપે છે તે સ્વરૂપે સમજાતો નથી, સ્વરૂપમાં પરિણમતો નથી અને અનેકાંતથી તે વાસ્તવિક સ્વરૂપે જણાય છે, સમજાય છે અને સ્વરૂપમાં પરિણમે છે. આ વાત જે આગળ આવી ગઈ એ 14 ભંગની વાત એ સમુચ્ચય રીતે પહેલા લેવામાં આવી 14 ભંગ. અને હવે એ 14 ભંગ દરેક ભંગનું એક એક કાવ્ય કહે છે, કળશ રૂપ કાવ્ય કહે છે એટલે એવા 14 કાવ્ય કહેવામાં આવ્યા છે. જે તત ને અતતના 2 ભંગ તો એના 2 કાવ્ય એવી રીતે કુલ 14 ભંગ જે કહ્યા તો એ 14 ભંગના કુલ 14 કાવ્ય એટલે કળશ કહેવામાં આવ્યા છે. એમાં પ્રથમ પહેલા ભંગના કળશ રૂપે આ 248મો કળશ કહેવામાં આવ્યો છે. પ્રથમ પહેલા ભંગના કળશ રૂપે કાવ્ય કહેવામાં આવે છે એટલે 248મો કળશ. અને 248મો કળશ જે છે એનો ભાવ એનો શ્લોકાર્થ આ રીતે છે કે બાહ્ય પદાર્થો વડે સમસ્તપણે પી જવામાં આવેલું, બાહ્ય પદાર્થો વડે સમસ્તપણે પી જવામાં આવેલું પોતાની વ્યક્તિને પ્રગટતાને છોડી દેવાથી ખાલી એટલે શૂન્ય થઈ ગયેલું, સમસ્તપણે પર રૂપમાં જ વિશ્રાંત અર્થાંત પર રૂપ ઉપર જ આધાર રાખતું એવું પશુનું જ્ઞાન એટલે તિર્યંચ જેવા એકાંતવાદીનું જ્ઞાન. અહીંયા પશુનું જ્ઞાન કહી અને દર્શાવવું એ છે કે એકાંતવાદીનું જ્ઞાન છે, તિર્યંચ જેવા એકાંતવાદીનું જ્ઞાન નાશ પામે છે અને સ્યાદવાદીનું જ્ઞાન તો જે તત્ છે તે સ્વરૂપથી તત્ છે અર્થાંત દરેક તત્વને વસ્તુને સ્વરૂપથી તત્પણું છે તે પણ છે, તત્પણું છે એટલે તે પણ છે એવી માન્યતાને લીધે વસ્તુને તે વસ્તુથી પોતાપણું છે તે તત્પણું છે એવું વસ્તુનું સ્વરૂપ છે. તો એવી માન્યતાને લીધે અત્યંત પ્રગટ થયેલા જ્ઞાન ઘનરૂપ સ્વભાવના બહારથી સંપૂર્ણ પ્રગટ થાય છે, ઉદિત થાય છે શું? સ્યાદવાદીનું જ્ઞાન. સ્યાદવાદીનું જ્ઞાન જે છે એ જે વસ્તુ સ્વરૂપ જે રૂપે છે તે રૂપે એટલે તે તત્ છે તે સ્વરૂપથી તત્ છે અર્થાત દરેક તત્વને વસ્તુને સ્વરૂપથી
તત્વમ છે એવી માન્યતાને લીધે અત્યંત પ્રગટ થયેલા જ્ઞાન ઘનરૂપ સ્વભાવના ભારથી સંપૂર્ણ ઉદિત એટલે પ્રગટ થાય છે. અને એમાં ભાવાર્થમાં કહે છે પંડિત જયચંદજી છાબડા કે કોઈ સર્વથા એકાંતી તો એમ માને છે કે ઘટ જ્ઞાન ઘટના આધારે જ થાય છે, ઘડાનું જ્ઞાન ઘડાના આધારે જ થાય છે, ઘડો છે તો ઘડાનું જ્ઞાન થાય છે, ઘડાના આધારે જ્ઞાન થાય છે. કોણ માને છે? સર્વથા એકાંતી, જે સર્વથા એકાંતે વસ્તુ સ્વરૂપને પકડે છે એ તો એમ જ માને છે. માટે જ્ઞાન સર્વ પ્રકારે જ્ઞેયો પર જ આધાર રાખે છે, આવી એની માન્યતા છે. જ્ઞાન સ્વભાવને જે જાણતો નથી એને એમ છે કે જ્ઞેયો છે તો એનું જ્ઞાન થાય છે, એટલે એ જ્ઞાનને પરાધીનતા રૂપે માને છે, પરને આધીન માને છે. આ મોટામાં મોટી ભૂલ છે. એટલે કહે છે કે માટે જ્ઞાન સર્વ પ્રકારે જ્ઞેયો પર જ આધાર રાખે છે. આવું માનનાર એકાંતવાદી, એવું માનનાર એકાંતવાદી છે, અને એ એકાંતવાદીના જ્ઞાનને તો જ્ઞેયો પી ગયા, જ્ઞાન પોતે કાંઈ ન રહેવું, કેમ કે જ્ઞેયથી થાય છે એવી માન્યતા છે. એટલે જ્ઞાન તો જાણે કે કાંઈ છે જ નહીં, જ્ઞાન પોતે કાંઈ ન રહેવું. જ્યારે સ્યાદવાદી તો એમ માને છે કે જ્ઞાન પોતાના સ્વરૂપથી, તત્ સ્વરૂપથી જ, જ્ઞાન સ્વરૂપ જ છે, જ્ઞેયાકાર થવા છતાં જ્ઞાન જે છે તે જ્ઞાનપણાને છોડતું નથી. જે જ્ઞેયો દેખાય છે એટલે એ આપણને લાગે કે જ્ઞેય આકાર થયું છે, સંપૂર્ણપણે જ્ઞેયને જાણે છે એટલે એવું કોઈને લાગે, પણ જ્ઞાન જ્ઞાન આકારે જ રહે છે. તો જ્ઞેય આકાર થવા છતાં જ્ઞાનપણાને છોડતું નથી, એ પરપણે થતું નથી, એ જ્ઞેયપણે પરિણમતું નથી, એ જ્ઞાન રૂપે જ પરિણમે છે. આવી યથાર્થ અનેકાંત સમજણને લીધે સ્યાદવાદીને જ્ઞાન અર્થાત જ્ઞાન સ્વરૂપ આત્મા પ્રગટ પ્રકાશે છે. આ પ્રમાણે સ્વરૂપથી તત્પણાનો ભંગ ગયો. તત્ અને અતત એવા બે ભંગ છે, પહેલા બે ભંગ, તેમાં તત્પણાનો આ ભંગ થયો કે સ્વરૂપથી તત્પણું છે એનો આ ભંગ કહેવામાં આવ્યો 248માં કળશમાં. ખંડાન્વય સહિત અર્થ કરતા પંડિત રાજમલજી અહીંયા 248માં શ્લોક નો અર્થ એ રીતે કરે છે કે ભાવાર્થ આમ છે કે, પેલું સીધું ભાવાર્થથી જ વાત લીધી છે, કે છે કે ભાવાર્થ આમ છે કે જે જ્ઞાન માત્ર જીવનું સ્વરૂપ છે તેમાં પણ ચાર પ્રશ્ન વિચારણીય છે. તે પ્રશ્ન કયા? એક તો પ્રશ્ન એવો કે જ્ઞાન જ્ઞેયના સહારાનું છે કે પોતાના સહારાનું છે, એટલે કે જ્ઞાન જ્ઞેયના સહારે થાય છે કે પોતે પોતાથી થાય છે, પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન એવો છે કે જ્ઞાન એક છે કે અનેક છે. ત્રીજો પ્રશ્ન એવો કે જ્ઞાન અસ્થિરૂપ છે કે નાસ્તિરૂપ છે. અને ચોથો પ્રશ્ન એવો કે જ્ઞાન નિત્ય છે કે અનિત્ય છે. અને તેનો ઉત્તર આમ છે કે જેટલી વસ્તુ છે તે બધી દ્રવ્ય રૂપ છે, પર્યાય રૂપ છે, તેથી જ્ઞાન પણ દ્રવ્ય રૂપ છે, પર્યાય રૂપ છે. તેનું વિવરણ, દ્રવ્ય રૂપ કહેતા નિર્વિકલ્પ જ્ઞાન માત્ર વસ્તુ, દ્રવ્ય રૂપ કહીએ ત્યારે એ નિર્વિકલ્પ જ્ઞાન માત્ર વસ્તુ, અને પર્યાય રૂપ કહેતા સ્વજ્ઞેય અથવા પરજ્ઞેયને જાણતું થવું, જ્ઞેયની આકૃતિ પ્રતિબિંબ રૂપ પરિણમે છે જે જ્ઞાન. એટલે ભાવાર્થ આમ છે કે જ્ઞેયને જાણવા રૂપ પરિણતિ જ્ઞાનનો પર્યાય, તેથી જ્ઞાનને પર્યાય રૂપથી કહેતા જ્ઞાન જ્ઞેયના સહારાનું છે, ને જ્ઞાનને વસ્તુ માત્રથી કહેતા પોતાના સહારાનું છે. અહીંયા બે ભાગ પાડી દીધા, દ્રવ્યથી અને પર્યાયથી. જ્યારે પર્યાયથી વાત કરવામાં આવે છે ત્યારે કહે છે કે એમ કહેતા જ્ઞાન જ્ઞેયના સહારાનું છે અને જ્ઞાનને વસ્તુ માત્રથી કહેતા પોતાના સહારાનું છે.
તો એક પ્રશ્નનું સમાધાન તો આ પ્રમાણે છે. બીજા પ્રશ્નનું સમાધાન હવે કે છે તો બીજા પ્રશ્નનું સમાધાન આમ છે કે જ્ઞાનને પર્યાય માત્રથી કહેતા જ્ઞાન અનેક છે, વસ્તુ માત્રથી કહેતા એક છે. વસ્તુ માત્રથી તો જ્ઞાન એક જ છે, પર્યાયથી જોવા જઈએ તો એમાં અનેકપણું છે. એ બીજા પ્રશ્નનો જવાબ થયો. ત્રીજા પ્રશ્નનો ઉત્તર આમ છે કે જ્ઞાનને પર્યાય રૂપથી કહેતા જ્ઞાન નાસ્તિરૂપ છે, અને જ્ઞાનને વસ્તુ રૂપથી વિચારતા જ્ઞાન અસ્તિરૂપ છે. અને ચોથા પ્રશ્નનો ઉત્તર આમ છે કે જ્ઞાનને પર્યાય માત્રથી કહેતા જ્ઞાન અનિત્ય છે, પર્યાય માત્રથી કહીએ તો જ્ઞાન અનિત્ય છે, અને વસ્તુ માત્રથી કહેતા જ્ઞાન નિત્ય છે. આવા પ્રશ્ન કરવામાં આવતા આ પ્રમાણે સમાધાન કરવું, સ્યાદવાદ આનું નામ છે. આ રીતે જ્યારે સમાધાન કરવામાં આવે એટલે સ્યાદવાદ દ્વારા, અનેક નય દ્વારા વસ્તુ સ્વરૂપને સમજવામાં આવે તો એ સમાધાન જે છે એ સમાધાન પર્યાપ્ત છે, પૂર્ણ છે, અને વસ્તુ સ્વરૂપને જેમ છે તેમ જ પ્રકાશે છે. એટલે આવા પ્રશ્ન કરવામાં આવતા આ પ્રમાણે સમાધાન કરવું, સ્યાદવાદ આનું નામ છે. સ્યાદવાદથી, કેમ કે વસ્તુનું સ્વરૂપ અનેકાંત છે, તો સ્યાદવાદ દ્વારા જ એને સમજી શકાય, જાણી શકાય, વાસ્તવિક સ્વરૂપને જાણી શકાય. વસ્તુનું સ્વરૂપ આવું જ છે તથા આ પ્રમાણે સાધતા વસ્તુ માત્ર સધાય છે, એટલે કે વસ્તુ માત્ર નો ખ્યાલ આવે છે, એનું જ્ઞાન થાય છે, જેમ છે તેમ એવું જ્ઞાન થાય છે, એટલે વસ્તુ માત્ર સધાય છે. એટલે સ્યાદવાદ દ્વારા વસ્તુ માત્ર સધાય છે. જે કોઈ મિથ્યાદ્રષ્ટિ જેવો વસ્તુને તે વસ્તુરૂપ છે તથા તે જ વસ્તુ પર્યાય રૂપ છે એમ માનતા નથી, આ બંને રીતે જેમ માનવું જોઈએ એમ નથી માનતા, અને સર્વથા વસ્તુરૂપ માને છે અથવા સર્વથા પર્યાય માત્ર માને છે, તો તે જીવો એકાંતવાદી મિથ્યાદ્રષ્ટિ કહેવાય છે. વસ્તુ ની વાત કરી, મિથ્યાદ્રષ્ટિ વસ્તુને વસ્તુરૂપ એકલું માને અને પર્યાયને માને નહીં તોય મિથ્યાત્વનો પ્રસંગ આવે છે, અને માત્ર પર્યાય રૂપ માને તોય મિથ્યાત્વનો પ્રસંગ આવી છે, તો તે જીવો એકાંતવાદી મિથ્યાદ્રષ્ટિ કહેવાય છે. કારણ કે વસ્તુ માત્ર માન્યા વિના પર્યાય માત્ર માનતા પર્યાય માત્ર પણ સધાતી નથી. તો આપણે અત્યારે અહીંયા સુધી વાંચનમાં રાખીએ છીએ, એનો ઘણો વિસ્તાર કર્યો છે રાજમલજીએ, એ પછી આપણે આવતા વખતે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજે પછી ગુરુદેવ કાંજી સ્વામી જે વિસ્તાર કરવાના છે એના કરતા વધારે આપણે વાંચનમાં લીધું, અને મૂળ વાતને સમયસારમાંથી આપણે સમજ્યા છીએ. હવે આની ઉપર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે, પ્રવચન આપ્યું છે, તે લઈએ છીએ. કળશ અમૃત ભાગ આઠમો. એમાં ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે લઈએ છીએ. પાના નંબર 18. પ્રવચન નંબર 260. 248 ઉપર પ્રવચન. આપણે સ્યાદવાદ અધિકાર એટલે કે પરિશિષ્ટનો પહેલો શ્લોક એટલે 247મો શ્લોક કર્યો છે, અને આ બીજો શ્લોક છે 248. કળશ ટીકાનો સ્યાદવાદ અધિકાર છે, સમયસર કળશ એનો સ્યાદવાદ અધિકાર. આનો બીજો શ્લોક, પહેલો શ્લોક થઈ ગયો કાલ. માયાથી પરિપીતમ જીતની પ્રવૃત્તિ રીતિ ભવત વિષ
शांतं पररूप एव परितो ज्ञानं पशोऽसि नीति यत्तत्तत् इह स्वरूपक इति साद्वादिनां तत्पुनः दूरो नग्न घन स्वभाव भरतो पूर्णं समुन्नज्जति भावार्थ सीधा पहला भावार्थ इतने के नो भाव अर्थ होते हैं भावार्थ ये प्रकार छे कि ज्ञान मात्र जीव का स्वरूप है जीव नो स्वरूप या ज्ञान मात्र ये बात कही गया निकाले अनेक काम पनो इस किन्हों इस अनेक काम पनो जा बदूं चाले से जीव ज्ञान मात्र स्वरूप कहता एमा अनंत गुणों से अनेकांत पने अनंत धर्मों से एमा एक बात तत्व तत्त्वनी व्याख्या वाली है ज्ञान मात्र जीव भगवान ज्ञान स्वरूप है एमा अनंत गुण ले वाई तो ज्ञान प्रदान थी आत्मा नी बात ली थी ज्ञान मात्र इतने आत्मा तो ज्ञान स्वरूप है इतने अनंत गुण स्वरूप में ज्ञान प्रदान थी वाद से राग द्वेष उनका विकार शरीर कर्म ये कहीं आत्मा न थी हम जैसे खाएं आत्मा जैने दृष्टि में ले वही तो अज्ञान मात्र आत्मा एनी दृष्टि करे आत्मा ने शांति न अनुभव आनंद नो थाय इमाची आत्मा ने ज्ञान मात्र वर्णुता एमा कैसे के मा चार प्रश्न विचारनी से भगवान ज्ञान स्वरूप आत्मा एमा चार प्रकार ना प्रश्नों विचार वालायक ये प्रश्न कौन एक तो प्रश्न ऐसा कि ज्ञान ज्ञेय के सारी का है कि अपने सारी का है ज्ञान जी छे ये ज्ञेय ते जनावायु वस्तु नू छे कि ज्ञान ज्ञान नू छे ये या तो भाई युक्ति थी सिद्ध कि वस्तु नू स्वरूप छे ने એ જ રીતે સર્વજ્ઞને જોયો ને એ રીતે સ્વરૂપ છે એ રીતે એના ખ્યાલમાં ન આવે તો એને આત્માનો અનુભવ સંજ્ઞક દર્શન ન થાય અને સંજ્ઞક દર્શન વિના એને ધર્મ થાય નહીં સમજાણો કાય એક તો પ્રશ્ન કે જ્ઞાન જ્ઞેયકા સહારાનો છે જ્ઞાન સ્વરૂપ આત્મા છે એ જણાવાયુગ વસ્તુ ને લઈને છે કે અપને પોતાને લઈને છે સમજાણું કાય એક પ્રશ્ન એનો ઉત્તર પછી કહેશે બીજો પ્રશ્ન એ છે જ્ઞાન એક હે કે અનેક છે જ્ઞાન માત્ર વસ્તુ કહેતા આત્મા જ્ઞાન એ એક છે કે અનેક છે વસ્તુ પોતે જો પરને લઈને નહીં આ વસ્તુ પોતે એક છે કે અનેક છે ત્રીજો પ્રશ્ન કે એસા જ્ઞાન અસ્થિ રૂપે છે કે નાસ્તિ રૂપ છે જ્ઞાન રૂપ વસ્તુ તે અસ્થિ છે કે નથી નાસ્તિ રૂપ છે ચોથો પ્રશ્ન ऐसा कि ज्ञान नित्य छे कि अनित्य छे जीव वस्तु ज्ञान मात्र भगवान ये नित्य छे कायमी छे कि पलट तो अनित्य छे एवं चार प्रश्न एक आत्मा में छे ज्ञान मात्र कहता जीव मात्र वस्तु एना चार प्रश्न विचार समझाणो उनका उत्तर इस प्रकार है
એનો ઉત્તર એ પ્રકારે છે કે જીતની વસ્તુ એ સબ દ્રવ્ય રૂપ ને પર્યાય રૂપ છે. જગતમાં જેટલી ચીજો છે, આત્મા હો, પરમાણુ હો, ધર્માસ્તિ હો, અધર્માસ્તિ હો, આકાશ કે કાપ, એ છ દ્રવ્ય જગતમાં ભગવાને જોયા છે ને છે, છે અનાદિત છે, અણકરાયેલા અણનાશ પામે એવા એવા અનાદિત છ વસ્તુ છે. તો કે છે જીતની વસ્તુ હે એ સબ દ્રવ્ય રૂપ ને પર્યાય રૂપ છે. જેટલી જગતમાં વસ્તુઓ છે એ બધી દ્રવ્ય રૂપ છે, ત્રિકાળ રૂપ છે અને વર્તમાન પર્યાય રૂપ છે. સમજાણું કઈ પર્યાય રૂપ શું સાંભળ્યું થયું ભગવાનભાઈ? આટલા આટલા વર્ષથી પર્યાય રૂપ નતું સાંભળ્યું ત્યાં? દ્રવ્ય એટલે વસ્તુ, દ્રવ્ય એટલે પૈસાનું શું કામ છે? પૈસો એક એક પરમાણુ દ્રવ્ય છે. પૈસામાં અનંત રજકણો છે, એક એક રજકણ પણ દ્રવ્ય છે વસ્તુ તરીકે, અને એની અવસ્થા તરીકે પર્યાય છે. જેટલી જગતમાં ચીજ છે એ દ્રવ્ય રૂપ એટલે કાયમ ટકે એટલી એવી પણ છે, અને એક સમયની પર્યાય પૂર્તિ પણ. એ દરેક વસ્તુનું એવું સ્વરૂપ જ છે. સમજાણું કાંઈ? સબ દ્રવ્ય રૂપ હે ને પર્યાય રૂપ હે છે. એક જણો કહેતો જઈ નો સાંભળે ને કઈ મોટા કહેવાય, ત્યાં પર્યાય તો ક્યાં સુધી સ્થિત થાય? તો શું કીધું તમે? પને પડેલી પાને પડી, પાને પડી છે પીછે પડી છે. જો આવા સમજે ના મોટા પૈસા દાદા રાખે ના હજારો માણસ વાતો કરે ભાષણ કરે. જૈન સિંહ પર્યાય ક્યાં સુધી પીછે? કે સ્થિત થાય તો પર્યાય પીછે પકડી. પર્યાય પર્યાય નું ક્યાં સુધી પૂંછણું વળ્યું? કે ખબર ન મળે તો વાળામાં જન્મ્યા વિતરાગ શું કે છે એ દ્રવ્યની પણ ખબર ન મળે, એની પર્યાયની ખબર ન મળે. અને વાત ભાષણ કરવા મોટા ધર્મના, આમ થાય સજ્જન તો આમ કહેવાય, ધર્મ આમ કહેવાય. હવે પણ તને હજી દ્રવ્ય પર્યાયની ખબર નહીં, ધર્મ ક્યાંથી થાય તને? કહેવાય ક્યાંથી એમનું તારી પાસે? ધર્મ તો પર્યાય છે. ધર્મ એટલે કે પર્યાય છે. ધર્મ એ તો પર્યાય છે, વસ્તુ તો દ્રવ્ય ત્રિકાળ છે. સમજાણું કઈ? અધર્મ ધર્મ સિદ્ધ પદ મોક્ષ માર્ગ એ તો પર્યાય છે. હજી પર્યાય શું છે કેમ છે એની ખબર ન મળે. કે ધર્મ કહો ક્યાંથી ધર્મ કરે ક્યાંથી? જે છે આ જગતમાં જેટલી વસ્તુઓ છે, અનંત આત્માઓ, અનંત ઇથી ગુણા પરમાણુઓ, અસંખ્ય કાળાણુઓ અરૂપી, એક ધર્માસ્તિ એક અધર્માસ્તિ ને આકાશ, એવા છ દ્રવ્યો સંખ્યાએ જાતિએ છ, સંખ્યાએ અનંત વસ્તુ અનાદિની એમ છે. જેટલી વસ્તુ એમ જીતની કીધી ને, જીતને એટલે આટલી કીધી, એટલી એક વસ્તુ નથી, છ વસ્તુ છે જાતિએ છ, સંખ્યાએ અનંત. એ દરેક અનંત વસ્તુ જે છે એ દ્રવ્ય રૂપ ને પર્યાય રૂપ છે. સમજાણું કાંઈ? ઓ પ્રવીણભાઈ, પર્યાય રૂપ ને દ્રવ્ય રૂપ ને કોઈ રીતે ક્યાં આટલો અભ્યાસ કર્યા આવ્યું? કે ક્યાંય ભજન કરો ભગવાન રામ રામ રામ, હું પણ રામ છે. ઈસલી જ્ઞાન ભી દ્રવ્ય રૂપ હે ને પર્યાય રૂપ હે. જ્ઞાન એટલે આત્મા, આ જ્ઞાન પ્રધાન થી વાત છે. જ્ઞાન સ્વરૂપે ભગવાન આત્મા એ પણ દ્રવ્ય રૂપ પણ છે અને પર્યાય રૂપ પણ છે. વસ્તુ પણ છે અને અવસ્થાપણે પણ
E, avastha e pariyai, matra e samayi no pariyai, oli trika avastu. Jnan atma, jnan vastu, e bei rupe se. Dravya rupan se, pariyai rupan se. Uska vivaran. Dravya rup kehne par, vastu rupe kehna kevati, dravya vastu, vastu. Avea e ke jnan matra atma ma utare. Pehli samanya vat kari gaya bati. Baddhi vastu drev rup ne pariyai rup hai. Ve atma jnan matra kevati, ki jnan matra pan drev rup kehne par nirvikal jnan matra vastu. Bhagavan vastu nirvikal jema ek samay no pariyai nahi. Am jaanu kai? Abhed vastu, anand gunano pind, abhed drev rup. Jnan, darshan, anand, anand e svabhav. Enu ek rup drev rup. E drev rup te nirvikalp jnan matre. Jnan ek rup abhed vastu tarike. Ene vastu kaiye. Am jaanu kai? Ek samay ni pariyay nahi nirvikalp abhed vastu ek rup vastu abhed nirvikalp abhed vikalp etle bhed bhed vinyani vastu ek rup vastu abhed etle badhu phere ema bhed nahi at ek ek vastu abhed eni vat aale tha હા બધાને કે અભી એમ નહી આ તો આય તો દરેક વસ્તુ દ્રવ્ય રૂપ પર્યાય એમ કીધી અને એ દ્રવ્ય રૂપ પોતે છે નિર્વિકલ્પ છે એમ કેવું થાય તો દ્રવ્ય રૂપ વસ્તુ છે તે નિર્વિકલ્પ છે એમ કેવું છે બધું થને ભેદ માં ક્યાં એમાં માં સજીવાય તેથી તો પહેલું કહ્યું તો જીતની વસ્તુ છે એ દ્રવ્ય રૂપ ને પર્યાય રૂપ એમ ભગવાન આત્મા પણ દ્રવ્ય રૂપને પર્યાય રૂપ દ્રવ્ય રૂપ વસ્તુ 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 કહેવાથી નિર્વિકલ્પ અભેદ છે જ્ઞાન માત્ર પદાર્થ ચૈતન્ય જ્ઞાય ભાવ માત્ર પદાર્થ વસ્તુ ભાવ સ્વભાવ માત્ર પદાર્થ એ દ્રવ્ય રૂપ પર્યાય રૂપ કહેને પર જરી થોડો ધ્યાન રાખી રાખવું પડશો અહીં જ્ઞે બે પ્રકારે કહેશે પછી જ્ઞે એક પ્રકારે કહેશે સમજાણું કાંઈ પછી આવશે બસ એ ઉગણી માં આવશે એ હાથમાં લીટી જ્ઞાન પર જ્ઞે કે સારી કહે ત્યાં એક ફર લેશે અહીં જાણી એક અપેક્ષાથી વાત છે થોડી ઘણી કઠણ તો છે અહીં કહે છે કે વસ્તુ જે છે વસ્તુ આત્મા જ્ઞાન માત્ર એક સમયની પર્યાય નહીં અવસ્થાની અંશ નહીં અવસ્થા એક સમયનો જે પર્યાય છે એ નહીં વસ્તુ જે છે એ અનંત ગુણનો એક રૂપ અભેદ રૂપથી જ્ઞાન રૂપથી દ્રષ્ટ જ્ઞાન તે એક રૂપ જ્ઞાન તે દ્રષ્ટ જ્ઞાન તે દ્રષ્ટ જ્ઞાન તો ગુણ છે ક્યાંય તો જ્ઞાન એટલે આત્મા એકલો જ્ઞાન રૂપ વસ્તુ જ્ઞાન રૂપ વસ્તુ અભેદ વસ્તુ થી દ્રષ્ટ કે જ્ઞાન અભેદ રૂપ વસ્તુ થી દ્રષ્ટ આ તો ગડબડ ન થઈ જાય ધર્મ ને નામે આત્મા વિતરાગ છે નિર્વિકલ્પ છે અભેદ છે આનંદ નો અનુભવ કરવો આ બધું ને એને નામે ગોટો વયો છે મોટો એવું અત્યારે પણ એના માને અને એટલે આચાર્ય છેલ્લું આ સ્પષ્ટ કર્યું છે કે બધી વસ્તુ છે એ દ્રવ્ય પર્યાય રૂપ છે કોઈ એમ જ કે પર્યાય નથી કોઈ મૂંડ છે સમજાણો પર્યાય શું ઓલી બદલવું શું બદલવું શું બદલવું મારા સ્પીડમાં બદલવું
ન્યાય ચીજમાં બદલે, ન્યાય હક નથી પર્યાય ને કેમ લે. પણ પર્યાય તો એ વસ્તુના બે ભાગ છે, એક વસ્તુ તરીકે કાયમની ચીજ અને એક સમયનો અવસ્થા, એ વસ્તુનું સ્વરૂપ છે. સમજાણું કાંઈ? અને અનુભવ છે એ પર્યાયમાં છે. દ્રવ્યનો અનુભવ ન હોય, દ્રવ્ય તો ત્રિકાળ એક વસ્તુ છે. જો પર્યાય નો હોય તો અનુભવ જ ન હોય, પર્યાય નો હોય તો કાર્ય વિના આ વસ્તુ શું છે નો નિર્ણય કરનાર કોણ? સમજાણું કાંઈ? અને પર્યાય રૂપ કેને પર સ્વગ્નિ અથવા પરગ્નિ કો જાનના હુવા, જાણતા હુવા, જરી ધ્યાન રાખજો. સ્વગ્નિ એટલે વસ્તુ, વસ્તુ આખી. અને પરગ્નિ બધા પાંચ દ્રવ્યો થઈ ગયું, આત્મા સિવાયના બીજા બધા. એને જાણતા હુવા, એને જાણતા થકા આત્માની પર્યાયમાં સ્વગ્નિ આખું, એને જાણવાની પર્યાય, એ પર્યાય રૂપ જે દશા, એ કઈ દ્રવ્ય રૂપ નથી. એ દ્રવ્ય પર્યાયમાં જ્ઞેય રૂપે થયું અને તેથી અહીંયા જાણ રૂપે પર્યાય થઈ. વસ્તુ ત્રિકાળ દ્રવ્ય સ્વરૂપ ભગવાન, એનો એક સમયનો પર્યાય એ જે સ્વગ્નિ આખી ચીજ, એના જાણપણા રૂપે પર્યાય પ્રણમી. પણ પ્રણમી એક પર્યાયમાં આખું દ્રવ્ય આવી નથી જતું. દ્રવ્યનું વસ્તુ છે તેનું સ્વજ્ઞનું વર્તમાન પર્યાયમાં જ્ઞાન આવે, વસ્તુ સમયમાં ન આવે. પર્યાયમાં આખું જ્ઞાન આખું આવે, દ્રવ્યનું આખું જ્ઞાન પર્યાયમાં આવે, દ્રવ્ય આખી વસ્તુ પર્યાયમાં ન આવે. સમજાણું કાંઈ? વલંદરભાઈ, વસ્તુ છે ને, વસ્તુ આખી પદાર્થ, નિર્વિકલ્પ વસ્તુ કીધી ને, નિર્વિકલ્પ વસ્તુ અભેદ માત્ર, એ ચેતના માત્ર વસ્તુ એક. અને પર્યાય કેના પર? એક સમયની અવસ્થા કહેવાથી કે વસ્તુ જે સ્વજ્ઞેય આખું, એનું પણ જ્ઞાન છે અહીં પર્યાયમાં, અને પરજ્ઞેયનું પણ જ્ઞાન છે અહીં પર્યાયમાં. તો એક સમયના પર્યાયમાં સ્વજ્ઞેય પરિણયનું જ્ઞાન રૂપે પરિણમન છે, પણ એ પરિણમન દ્રવ્યરૂપ નથી. જુગનભાઈ શું એટલે હું જેઠિયા ઉપર કહ્યું, એક એમને દ્રવ છે એ સંબંધીનો પર્યાયમાં જ્ઞાન એ સંબંધીનો હોય, એક પર્યાયમાં દ્રવ્યનું સ્વજ્ઞેય સ્વજ્ઞેય છે એનું જાણપણા રૂપ પરિણમે જ્ઞાન. પણ એ પર્યાય દ્રવ્ય રૂપે ન થાય, દ્રવ્ય તો ટિકાળી છે. સમજાણું કાંઈ? હવે એની વસ્તુ એને હજી સમજવાને આટલી વાર લાગે. એ બધા ભાઈ હા, એમ કેટલા વર્ષથી આ વાત આ રસ ચાલતી. હા, એ તો કે છે સાહેબ, જેરી બોલી છો, વસ્તુ પરને આવી અત્યારે કઈ સંબંધ નથી. પરનું જ્ઞાન કે છે એક સમયનો પર્યાય, તે પરનું જ્ઞાન એમ કે છે આગળ એક અપેક્ષાથી. સમજાણો? પર્યાય ને ન માને એ પાંચ દ્રવ્ય ને નથી માનતો એમ કે છે. અહીં તો અત્યારે અત્યારે આ પર્યાયમાં આટલો પ્રકાર તેનો લેવો છે. વસ્તુ છે એક સમયમાં દ્રવ્ય વસ્તુ નિર્વિકલ્પ ભેદ, અને અંશ છે તો ભેદ છે.
પર્યાય તો એ પર્યાય જે અંશ છે એમાં સ્વજ્ઞેયનું જ્ઞાન પ્રણમે પરજ્ઞેયના રૂપે પોતાનો પર્યાય ધર્મમાં પ્રણમન થાય. જો શું કીધું? સ્વજ્ઞે અથવા પરજ્ઞેય કો જાણતા પર્યાય અવસ્થા જાણતા હોવા જાણતું થતું પર્યાય અવસ્થા જ્ઞેય કી આકૃતિ જ્ઞેય જેવું છે તેવું તેનો આકાર એટલે તે સ્વરૂપ તે સ્વરૂપે પ્રતિબિંબરૂપ જેવું સ્વજ્ઞેય છે આખું જેવું પરજ્ઞેય છે આખા એના જાણપણા રૂપે એક સમયની પર્યાય એના આકાર એટલે જે સ્વરૂપ એવું છે એના જ્ઞાનપણે પ્રતિબિંબરૂપ જાણે કે જ્ઞાનની પર્યાયમાં આખું સ્વજ્ઞે પ્રતિબિંબ થઈ ગયું અને પર પણ પ્રતિબિંબ થઈ ગયું. અરીસામાં જેમ પર વસ્તુનો પ્રતિબિંબ દેખાય છે ને એ છે તો અરીસાની પર્યાય પણ એ થઈ ગયો ને એ પર્યાયમાં અરીસો આવો છે એવો પણ ખ્યાલમાં આવી જાય. સમજાણો કાય આવી ચીજ સર્વજ્ઞ સિવાય વિતરાગ પરમેશ્વર સિવાય ક્યાંય હોઈ શકે નહીં. બીજી આત્મા આત્મા ભલે વાતું કરે આત્મા નિર્દોષ છે ને આત્મા નિર્વિકલ્પ છે નિર્વિકલ્પનું જ્ઞાન કરો વિકલ્પ વિકલ્પ ક્રિયા લક્ષણ એ બધી વાતો પણ પર્યાય શું એ છોડવું શું અને રહેવું શું છોડવા છોડવું કઈ દશામાં થાય રહી જાય ચિરતા એ કઈ દશા રૂપે હોય વસ્તુ કઈ રૂપે હોય એના ભાન વિના એને કોઈ રીતે સમ્યક દર્શન જ્ઞાન થાય નહીં. સમજાણું કાય પર્યાય રૂપ કહેને પર સ્વગ્નિ પરગ્નિ કો જાણતા હુવા જાણતા થતા જ્ઞેયની આકૃતિ એટલે પ્રતિબિંબ આકૃતિની વ્યાખ્યા એનું પ્રતિબિંબ એટલે જેવું જ્ઞેય સ્વ છે જેવું જ્ઞેય પર છે જણાવી એનું અહીંયા પર્યાયમાં પ્રતિબિંબ રૂપે પ્રતિબિંબ એટલી કઈ પડતું નથી પણ એવા ભાવ રૂપે પર્યાય પ્રણમે છે. સમજાણું કઈ પ્રતિબિંબ એટલે જેવું સામે છે એવું કઈ પ્રણમે છે પ્રતિબિંબ જેવું સ્વગ્ને અને પરગ્ને જેવું છે પ્રતિ એવું બિંબ એટલે એ રૂપે પ્રણમાય. સમજાણું કઈ મારે વિતરાગ માર્ગ બાપુ એને દ્રવ્ય વસ્તુ ને એની પર્યાય શું દ્રવ્યમાં તો અનંત ગુણ નું એક રૂપ આવી ગયું એનો એક સમય નો પર્યાય જાણ્યા વિના શેમાં અનુભવ કરવો અને શેમાંથી અનુભવ ની પર્યાય આવે છે. અનુભવ પલટી જાય છે તો કે દ્રવ્ય પલટી જાય છે આખું. સમજાણું કાય સમજાય છે કે નહીં? છૂટકો તો પરાયણી કરવું પડે છે એવો એનો થાય પણ જેને વસ્તુ સ્વરૂપ છે એવું જાણવું જ જોઈએ એવો જ એનો એ રસ્તો છે. છૂટ્યો નથી એમ નહી આ તો જેને પરાયણી કરવું પડતું હોય એવું થઈ જાય કે નહીં? પણ ભાઈ અહીં તો બધું એ કેમ કોણ કે આ તો વાત છે ભાઈ એ તો કરવું જ પડશે ને હું કહે એમ કે નહીં જાણે તો ભાઈ સોલ બહુ આકરા છે. આ વસ્તુ એવી બાપુ એવી વસ્તુ છે ભાઈ પદાર્થ એવા સ્વભાવ છે એવો સ્વભાવ છે એમાં પોકાર વસ્તુ કરે છે એમાં બીજું લાભું કે છે
પોતે પોતાના પર્યાયમાં પોતાનું સ્વજ્ઞે પરજ્ઞે એ રૂપે એટલું અહીંયા વિશેષનું પર્યાય ઋગ્વેદનું છે એટલું સમજાય ને પછી આગળ પરથી લઈશું એટલું ભાવાર્થ પરિણમતા જો જ્ઞાન છે ને સ્વજ્ઞે ને પરજ્ઞે કો જાણતા હોવા જ્ઞેય કી આકૃતિ એટલે પ્રતિબિંબ રૂપ એટલે જેવું સામે રૂપ છે એવું જાણવા રૂપે પ્રણમે જો જ્ઞાન એટલે પર્યાય એ પર્યાય ની વ્યાખ્યા કરી પર્યાય રૂપ કે ને પર એમ હતું ને એ પરિણમું એ જ્ઞાન પરિણમો એ જ્ઞાન એ પર્યાય રૂપ થયું સમજાય છે કાંઈ એ ન સમજાય એવી ચીજ નથી પણ એને કોઈ બી અભ્યાસ કર્યો દરકાર કરી નથી હે ભાવાર્થ એક પ્રકાર હે જ્ઞેય કો જાણને રૂપ પ્રણતિ જ્ઞાન કી પર્યાય ટૂંકામાં કર્યું ભાવ અર્થ એવો છે કે જ્ઞેય કો જ્ઞેય એટલે સ્વ ને પર એવું જાણવા યોગ્ય ચીજ એને જાણવા રૂપે થતી દશા પરણતિ એ જ્ઞાન ની પર્યાય સમજાય છે એ જ્ઞાન ની પર્યાય પર્યાય એટલે અવસ્થા અવસ્થા એટલે અંશ અંશ એટલે હાલત ઈસલીએ જ્ઞાન કો પર્યાય રૂપે કેને પર આ અપેક્ષા એ જ્ઞાન ને પર્યાય અવસ્થા નું કહેવા માંથી કેને પર જ્ઞાન જ્ઞેય કે સારિકા હે સારા એટલે જેમાં જ્ઞાન ની પર્યાય માં જ્ઞેય નું અંતર નિમિત્ત પડે સમજાણું કઈ નિમિત્ત શબ્દ છે ક્યાં બીજે બીજા ભાગમાં નથી ક્યાં નિમિત્ત છે કે બીજા કો નિમિત્ત છે ક્યાં શબ્દ છે ક્યાં એવો છે બોલ્યા ને એમાં ને એમાં છે એ એક અસમાં મજો છે ને ભાઈ હમણાં મેળ નું તો થોડું બાકી ઘણું છે રાતે પછી ભાઈ ને બોલાવ્યા છે હા થોડું તો આટલું થયું પણ પાછું નક્કર ઘણા ઓછા છે અમારે પંડિતજી ને પૂરું પડે એવું નથી ત્યાં આગળ એક ઓર કીધું કે પર્યાય આમ છે ને એક ઓર કીધું પર પાંચ દરેક તો પર્યાય છે એમ કીધું છે એને જરી વિચાર માંગે છે તો સમજાણું આમાં અત્યારે તો આ પ્રમાણે છે એમાં કઈ ઓલું નથી બીજી અપેક્ષામાં ચાલે છે શું કે છે સમજાણો જ્ઞાન કો પર્યાય રૂપ છે કહેને પર ભગવાન આત્મા એની જ્ઞાન ની પર્યાય અવસ્થા કહેવાથી તે જ્ઞાન જ્ઞેય ની સારાનું છે એટલે જ્ઞેય એમાં નિમિત્ત પડે છે એટલે જ્ઞેય નું સારાનું એ અપેક્ષા કેવું સમજાણું માં સમજાણું કઈ ભગવાન જ્ઞાન વસ્તુ જે છે ત્રિકાળ એમાં તો કોઈ સારો નથી કોઈ એમાં તો કોઈ નિમિત્ત છે નહીં વસ્તુ છે એમાં શું વસ્તુ તરીકે જ્ઞાન માત્ર નિર્વિકલ ઘન વસ્તુ સ્વરૂપ જે નિશ્ચય નયનો વિષય ધ્રુવ એમાં તો કંઈ ભેદ નથી એમાં કોઈ નિમિત્ત છે નહીં ફક્ત એનો પર્યાય જે છે જાણવા રૂપે પરિણમન છે એમાં આ દ્રવ્ય આ દ્રવ્ય એવું એમાં આવે છે એટલો એ સારા નો પર્યાય કહેવામાં એટલી એ અપેક્ષા એ સમજાણો પર્યાય રૂપ જ્ઞાન ને કહેવામાં જ્ઞાન જ્ઞેય કે સારિકા એમ કહેવામાં આવે છે સમજાણું કઈ જેણું છે ધ્યાન રાખવા જેવું છે આ તો વાત એવી છે આ કઈ વાર્તા નથી આ તો ભગવાનના ઘરની ભગવાનની વાત છે ભાગવત વાત છે સમજાણું કઈ એને એ રીતે કોઈ બી પરીક્ષા ને એનો નિર્ણય કર્યો નથી એટલે એને મોંઘું લાગે આમ કા અને સાધારણ આવું બધું પણ આવું બધું ને તું એવો છો જોડે આવું બધું શું
હું એવો છો, હવે છ એ રીતે જાણવો, છ એ રીતે જાણવો, એમાં શું શું છે? જ્ઞાન નો સ્વભાવ તો જેવું છે એમ, પદાર્થ જેમ છે તેમ જાણવું, નામ પદાર્થ જ્ઞાન કહેવાય ને. હે, જ્ઞાન નો સ્વભાવ શું? પ્રતિભાવ. એટલે જેવું પદાર્થ નું સ્વરૂપ છે તેવું જ્ઞાન માં જાણવું, એમનામ જ્ઞાન કહેવાય. તો જ્ઞાન નો સ્વભાવ જ એવો છે ને, વસ્તુ પણ એવી છે જ્ઞાન માં, એવી છે જણાય. સમજાણું કઈ કે છે? જ્ઞાન જ્ઞે કે સારેકા, જ્ઞાન ને પર્યાય થી કહીએ તો આ અપેક્ષા લાગુ પડે. સમજાણું? વસ્તુ માત્ર કહેને પર અપને સારેકા હૈ. એકલો પિંડ ચૈતન દ્રવ વસ્તુ, એમાં તો કોઈનું નિમિત્ત કે અપેક્ષા છે જ નહીં. ભગવાન એકા નાર અગંદાનંદ પ્રભુ ધ્રુવ 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 પરમ, એ પરિણામી સ્વભાવ સ્વરૂપ એક રૂપ, જેમાં પરણમું પર્યાય નું પરણમું પણ જેમાં નથી. સમજાણું કઈ? વસ્તુ વસ્તુ ધ્રુવ થંભ વજ્ર થંભ, ધ્રુવ નો વજ્ર થંભ ભગવાન ધ્રુવ દ્રષ્ટ, એ વસ્તુ કહેવાથી અપને સારી કહે. એ પોતાથી છે એમને છે, એમાં કોઈ પરની અપેક્ષાથી પરણમું કે આમ થવું કે એવું કઈ છે નહીં. પોતે પૂછ્યું ને અપને સારી, પોતે પોતાથી છે એમ, સાર પોતે પોતાથી છે એમ, પોતે ઓલું પરમા નિમિત્ત નો અપેક્ષા છે, આમાં કોઈની અપેક્ષા, પોતે જ પોતાથી છે. સમજાણું કઈ? વસ્તુ માત્ર છે કેને પર અપને સહારે, અપને સહારે નો અર્થ અપના આપણે પોતે પોતાથી છે. ઓલામાં જરી અપેક્ષા જ્ઞેયની આવતી, આમાં કોઈ અપેક્ષા નથી. નિરપેક્ષ વસ્તુ, અનાદિ અનંત વસ્તુ ભગવાન આત્મા, જ્ઞાન માત્ર નિર્વિકલ્પ ધ્રુવ વસ્તુ, કોઈ અપેક્ષા નથી એમને. પોતાથી પોતે છે, પોતે પોતાથી છે, એ પર્યાય છે, પોતાથી છે, પણ એક અંશના સ્વપરના જાણવાની અપેક્ષા આવે છે. સમજાણું કઈ? એકલો સ્વ નથી રહેતો ત્યાં, આ દ્રવ્ય તો એકનો સ્વ, બિલકુલ વસ્તુ 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 અનાદિ અનંત, જ્ઞાન માત્ર ભગવાન વસ્તુ, પોતે પોતાનો સારો. એટલે બીજો કોઈ છે, બીજી કોઈ અપેક્ષા લાગુ પડતી નથી. સજીભાઈ રવિવારે મળી આવું જીવણું આવ્યું ભાઈ. હા, અરે ભગવાન શું કેવડો છે એની તો વાત હાલે સાહેબ. હવે એ છે એવો એ ન જાણે ને એને ધર્મ થઈ જાય. હા હા, એક પ્રશ્ન કા સમાધાન તો એ પ્રકારે, એ પ્રકારે એટલે આ થયું હોય. વસ્તુ માત્ર કહેને પર અપને સહારી કા, વસ્તુ વસ્તુ છે, વસ્તુ ને બીજું શું? ધ્રુવ 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 સ્થિતાનંદ ભગવાન વસ્તુ, એમને એમ પોતે પોતાથી એમને એમ છે. પર્યાયમાં જરી સ્વ ને પરના જાણવાની અપેક્ષા આવે છે, કારણ કે પર્યાય નો એક અંશ એને આખા પરનું ને એમાં આખા દ્રવ્યનું. સમજાણું કઈ? એવી અપેક્ષા પર્યાયમાં આવી, એ અપેક્ષા પર સારા આગળ બીજો પણ અર્થ કરશે. દૂસરે પ્રશ્ન કા સમાધાન ઇસ પ્રકારે, બીજા પ્રશ્ન નો ઉત્તર એવો છે, સમાધાન એમ છે. જ્ઞાન કો પર્યાય માત્ર છે કેને પર જ્ઞાન અનેક હે, ભગવાન આત્મા વસ્તુ તરીકે એની પર્યાય જો અવસ્થા, તો અવસ્થામાં અનેકપણું છે. સમજાણું કઈ? અવસ્થામાં અનેકપણું છે, અનેકપણું પર્યાયમાં અનંત ગુણનો અનેકપણું છે. પર્યાયમાં પર્યાયમાં પર્યાય માત્ર કહેવાથી જ્ઞાન અનેક છે, વસ્તુ માત્ર કહેને પર એક છે. વસ્તુ માત્ર કહેવાથી જ્ઞાન એક છે, પદાર્થ દ્રવ્ય રૂપે
પર્યાય અને છે. સમજાણું કાંઈ? આવું આ તો પદાર્થ વિજ્ઞાન ભગવાન સર્વજ્ઞ નું કહેલું. લોકો લોકોના પદાર્થ વિજ્ઞાન ના પાઠ શીખે બધા ગપ્પો મારેલા હોય એવા તો શીખે ને બધા. હું શીખ્યા તમે આ બધા? આ તો સર્વજ્ઞ ત્રિલોક નાથ થી એમાં કઈ, એ તો પદાર્થ જ આવો છે એમ. વસ્તુ વસ્તુ જ એવી છે. ઉલાનો તર્ક થી અમુક થી વાત કરી રહ્યો છે. આ તો પ્રત્યક્ષ વસ્તુ જ, અને તે પ્રત્યક્ષ એને સ્થિત થાય એવી વસ્તુ છે. સમજાણો? વસ્તુ માત્ર દૂસરે પ્રશ્ન કા સમાન જ્ઞાન કો પર્યાય માત્ર કેને થી જ્ઞાન અનેક પર્યાય છે ને. અનેક એક સમયમાં અનેક પર્યાય છે. એ પર્યાય અનેક છે. વસ્તુ તરીકે જોવો તો એક જ છે. આમ વસ્તુ તરીકે નો ભેદ ક્યાં છે? વસ્તુ માત્ર છે કહેને પર એક હૈ. સમજાણો? વસ્તુ 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 ભલે આનંદ ગુણ અંદર, પણ વસ્તુ તરીકે અભેદ એક જ છે. પર્યાયમાં એક સમયમાં પણ અનેકપણું છે. કેમ કે પર્યાય અનેક ને જાણે છે ને, અનેક ને જાણે પર્યાય અનેક છે. વસ્તુ તો એક જ રૂપે છે. એમાં પરનું જાણવું કે એવું કે એમાં આવતું નથી. વસ્તુમાં કઈ આવતું નથી. શું કીધું? લોકાલોક નું જાણવું વસ્તુમાં નથી. પર્યાયમાં આટલા જાણ્યું, આટલા એ બધું પર્યાયમાં આવે છે. પર્યાય અનેક છે. સમજાણું કઈ? એક પછી એક એમ નહીં, એક સમયમાં પર્યાય અનેક છે. એમ નહીં કે ઘણી પર્યાય અનેક છે એમ નહીં. તો બીજા સમયનો સારો લઈને અનેક સિદ્ધ થાય એમ સિદ્ધ ન થાય. પર્યાય એક સમયની પર્યાય અનેક છે. એ અનેક જણાય છે એમાં. અનેક ને જાણે પર્યાય અનેક છે. દ્રવ્ય કોઈ ને દ્રવ્ય તો દ્રવ્ય રૂપ છે, એક રૂપ વસ્તુ છે. સમજાણું કઈ? આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. કળશ ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ ઘણો ઘણો વિસ્તાર કર્યો છે. એ બધું આપણે હવે પછીના સ્વાધ્યાયોમાં સમજીશું.